કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા જોડાયા ભાજપમાં. પિતાની માંદગીનું કારણ આપીને ચૂંટણી લડવાનો કર્યો હતો ઇનકાર. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા, કહ્યું પાર્ટીએ ભૂતકાળમાં ઘણું બધું આપ્યું તેમ છતાં ન રહ્યા પક્ષને વફાદાર. ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ઋષિકેશ અને રાજસ્થાન કરૌલીમાં ગજવી સભા, કહ્યું ભાજપની મજબૂત સરકારે 10 વર્ષમાં કર્યા વિકાસના અનેક કામો. તો મધ્યપ્રદેશમાં વરિષ્ઠ નેતા અમિત શાહે ઇન્ડી ગઠબંધન પર સાધ્યું નિશાન, કહ્યું ગઠબંધનના નેતાઓ પરિવારવાદને આપે છે પ્રોત્સાહન. ચૂંટણીના માહોલમાં વિપક્ષી દળો પણ પ્રચારમાં લગાવી રહ્યા છે એડીચોટીનું જોર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો રાજસ્થાનના બિકાનેરમાં યોજી સભા, કહ્યું તો બીએસપી સુપ્રીમો માયાવતીની નાગપુરમાં જનસભા. રાજકોટમાં ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ચૂંટણી અભિયાન તેજ. ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજી મતદાતાઓ સાથે કરી વાતચીત. તો આમ આદમી પાર્ટી ઉમેશ મકવાણાએ પણ યોજી સ્વાભિમાન યાત્રા. કોંગ્રેસ પર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત. આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલને મોટો આંચકો. કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમારને બરતરફ કરવાના અપાયા આદેશ. 2007માં સરકારી અધિકારીને ડ્યુટી દરમિયાન ધમકાવવા પર દાખલ થઈ હતી એફઆઈઆર. હરિયાણાના મહેન્દ્રગઢમાં સ્કૂલ બસ પલટતા સર્જાયો ગમખ્વાર અકસ્માત. 7 બાળકોના ઘટના સ્થળે જ થયા મોત, 15 ગંભીર રીતે ઘાયલ. ઈદની જાહેર રજા હોવા છતાં પણ સ્કૂલ હતી ચાલુ. પ્રધાનમંત્રી સહિત અનેક નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ. હવામાન વિભાગ દ્વારા 13 અને 14 એપ્રિલે હળવા વરસાદની આગાહી. કચ્છ સૌરાષ્ટ્ર સહિત નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, ઉત્તર ગુજરાતમાં પડશે વરસાદ. તો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં તાપમાનનો પારો થયો 40 ડિગ્રીને પાર. આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી. મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં અદા કરી નમાજ. તો જામનગર, વડોદરા, પાટણ સહિત રાજ્યભરમાં શાંતિ અને ભાઈચારાના સંદેશ સાથે ઈદ પર્વની થઈ ઉજવણી.